नमस्ते विद्यार्थी मित्रों, आपणे आना पहेलाना वीडियो में पुनः मूल्यांकन खातुं जोयुं। तेना दाखला हवे आपणे ज्यारे रूबरू मळशुं त्यारे गणीशुं। हवे आपणे चेप्टर ने अगत्यनो मुद्दो भणीशुं, भागीदारो वच्चे अनामतो ने एकत्रित नफानी वहेंचणी। टूंकमां भागीदारो वच्चे अनामत ने एकत्रित नफानी वहेंचणी, एमां आपणे जोईए तो के भागीदारी पेटीना वेचनी पात्र नफामांथी उभा करवामां आवेला भंडोळ के जेनी सामे कोई जवाबदारी न होय अने एकत्रित थयेल नफानी बाकी होय तो तेने मालिकी पेटीना वर्तमान भागीदारोनी कहेवाय। सामान्य अनामत, कार्यकर अकस्मात, वर्तर भंडोळ वगैरे अनामत भंडोळ अने नफा नुकसान खातानी जमाबाकीने एकत्रित नफो कहेवाय। ભાગીદારીના પુનર્ગઠન વખતે ભાગીદારી પેઢીના ચોપડે અનામત ભંડોળ કે એકત્રિત નફાની બાકી ચાલુ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાન પ્રમાણમાં વહેંચવામાં આવે છે। ટૂંકમાં આપણે અનામત અને એકત્રિત નફાની વહેંચણી એટલે શું? તો કે આપણે ગુજરાતીમાં જો હું તમને કહું તો કે નામની પરિભાષામાં નહીં પણ ત્રણ ભાગીદાર છે, એ, બી અને સી। શરૂઆતમાં દર વર્ષે જે નફો આવે, માનો કે 1,00,000 રૂપિયા નફો આવ્યો તો 10% નફો કે ભાઈ એ આપણે ભંડોળ ખાતે, કે જ્યારે આપણને એવી કોઈ જરૂર લાગે, એવી કોઈ ઇમરજન્સી લાગે ત્યારે આ જ પૈસા વાપરવાના, ત્યાં સુધી આપણે આ ભંડોળ વહેંચ્યું નહીં। તેવા 10,000 રૂપિયા લાગે, 20 વર્ષ થયા તો 20 એટલે કે 2,00,000 રૂપિયા ભેગા થઈ ગયા, તો કે હા। તો એ એક જે ભંડોળ થયું એ શું થયું? તો કે એકત્રિત નફામાંથી દર વર્ષે જે ભેગું કરતા હતા 10-10%, એ ભેગું થયું કહેવાય, એટલે કે એક ભંડોળ ભેગું થયું। એ રીતે ભાઈ અમુક નક્કી કર્યો કે કોઈ પણ અકસ્માત થાય તો ત્યારે જ એ પૈસા વાપરવાના, તો આપણે એને કહીશું કારીગર અકસ્માત વળતર ભંડોળ। ટૂંકમાં એ જે ભાગીદારો જે ચાલુ છે એ જ ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે। જે ભાગીદાર નિવૃત્ત થઈ ગયેલો હોય તો તેને ત્યારે ત્યારે તેની રકમ ચૂકવી દેવામાં આવશે, અથવા મૃત્યુ પામે તો પણ ત્યારે તેને એકત્રિત નફાની વહેંચણી ચૂકવી દેવામાં આવશે। નવા ભાગીદારને અનામતોને એકત્રિત નફાની વહેંચણીમાં લાભ મળશે નહીં। શું કામ? તો કે જે અનામતોને એકત્રિત નફાની વહેંચણી છે તે શરૂઆતથી જે ભાગીદારો ભેગી કરતા હોય તેના માટે હોય છે, બાકીના ભાગીદારો માટે હોતી નથી। ઇટ મીન્સ કે નવા ભાગીદાર માટે હોતી નથી। એટલા માટે શું તમને કીધું? તો કે સામાન્ય અનામત, કારીગર વગેરે અનામત ભંડોળો નફા નુકસાન ખાતાની જેમાં બાકી એકત્રિત નફો કહેવાય। ભાગીદારીના પુનર્ગઠન વખતે ભાગીદારી પેઢીના ચોપડે અનામત ભંડોળ કે એકત્રિત નફાની બાકી ચાલુ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાન પ્રમાણમાં વહેંચાય છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચાલુ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે। શું? તો કે ભાગીદારી પેઢીના ચોપડે અનામત અને એકત્રિત નફાની બાકી। જો નફા નુકસાન ખાતાની ઉધાર ભાગી એટલે કે ખોટ હોય તો તેને પણ વર્તમાન ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાન પાણીના પ્રમાણમાં વહેંચવામાં આવે છે। આવી વહેંચણી પેઢીના નવા ભાગીદારના પ્રવેશ કરવામાં આવે પહેલાં કરવામાં આવે છે। ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પણ અનામત ભંડોળ અને નફા નુકસાન ખાતાની બાકીની વહેંચણી જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં કરવામાં આવે છે। અનામત ભંડોળ અને એકત્રિત નફાની રકમની વહેંચણી કરવા માટે નીચેની મુજબ અમનો ચોપડે તૈયાર કરવામાં આવે છે। હવે આપણે 4 વસ્તુ યાદ રાખવાની છે। જે આપણો નફો હોય, શું હોય? નફો, તે બધું શું થશે? ઉધાર થશે, અને જમા કોણ થશે? તો કે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે। નફો શું છે? તો કે નફા નુકસાન ખાતે નફો, સામાન્ય અનામત, મૂડી અનામત, અનામત ભંડોળ, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત વળતર અનામત અને રોકાણ વધઘટ અનામત। અનામત અને નફો બધું શું થશે? તો કે ઉધાર, અને ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતું જમા જૂના નફા નુકસાન પ્રમાણમાં। ફરી એકવાર કહી દઉં, નફા નુકસાનનો નફો ખાતે ઉધાર, બધી અનામત આવી ગઈ તેના ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા। પછી ત્યારબાદ તમને કીધું છે કે જો પેઢીના ચોપડે નફા નુકસાન ખાતાની ઉધાર ભાગી ખોટ કે અન્ય પ્રસારિત મહેસૂલી ખર્ચા હોય તો તેને મુજબ શું થશે? તો કે ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતું શું થશે? ઉધાર થશે। ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખોટ ખાતે જમા, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા, તે સંશોધન વિકાસ ખર્ચ ખાતે, અને તે નહીં માંડેલ વાળેલ અન્ય મહેસૂલી ખર્ચ ખાતે જમા। અહીંયા ટૂંકમાં ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતું શું થશે? ઉધાર, અને જો નફો હોય તો ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતું જમા થશે। ટૂંકમાં આપણે અનામતો કઈ અને ખર્ચા ક્યાં એ આપણને યાદ રહેવું જોઈએ, બાકી આ અનામત નફાની વહેંચણીમાં કંઈ છે નહીં। અને આ ક્વેશ્ચન તમારો ખૂબ જ મહત્વનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કંઈ પણ તો પણ કહી શકાય છે, કેમ કે વિભાગ
बीमा आ क्वेश्चन पूछाय छे के मूड़ी अनामत अनामत भंडोल अथवा गमे वस्तु तमने आपशे तेनी वेचणी करो। तो आनो एक दाखलो आपणे आना पछीना विडियोमां जोईशुं। तो आपणे आजे आ अनामतो अने एकत्रित नफानी वेचणी आपणे एकवार तमारी पासे बुक छे तो थियरी वाँची लईशुं, अने ना खबर पड़े तो तमे मने कही शको छो।